સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિત ભાખરિયા બસ સ્ટેશન ખાતે આવેલ હનુમાન મંદિર ખાતે દેવ દિવાળીના પ્રસંગને લઈને અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડ નજીકથી શ્રી હનુમાનજીનું મંદિર આવેલું છે। દર વર્ષની જેમ દેવ દિવાળી નિમિત્તે મંદિરના ટ્રસ્ટી મંડળ દ્વારા અન્નકૂટ ભરવામાં આવ્યો હતો। હનુમાન દાદા સમક્ષ વિવિધ વાનગીઓ તેમજ મીઠાઈઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો। આ મંદિર પ્રાચીન અને પૌરાણિક છે। મંદિરમાં બિરાજમાન હનુમાનજીમાં પ્રાંતિજ સહિત તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો અખૂટ શ્રદ્ધા ધરાવે છે। વેપારી લોકો હનુમાન દાદાના દર્શન કર્યા બાદ પોતાના વેપાર ધંધાની શરૂઆત કરે છે। મંદિરના મહંત સ્વર્ગસ્થ મનુ મહારાજના પરિવારના સભ્યો હનુમાનજીની પૂજા અર્ચના અને સેવા કરે છે। દર શનિવારે આ મંદિરે મોટી સંખ્યામાં હરિભક્તો દર્શન કરવા આવે છે। આ મંદિરમાં રામ પરિવાર પણ બિરાજમાન છે। રામ લક્ષ્મણ અને સીતાજીના દર્શન કરીને ધર્મપ્રેમી લોકો ધન્યતા અનુભવે છે। હનુમાન જયંતિના દિવસે પણ આ મંદિરે હોમ હવનનું આયોજન કરવામાં આવે છે। ટ્રસ્ટી મંડળના સેવાભાવી સભ્યો દરેક તહેવાર પ્રસંગે ઉપસ્થિત રહે છે। આ મંદિરમાં હનુમાનજીના શ્રદ્ધાપૂર્વક દર્શન કરનાર ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે અને જેના કારણે તેમને કષ્ટભંજન હનુમાનજી તરીકે પૂજા અર્ચના કરવામાં આવે છે। જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ। અમે અમારા પ્રગતિના સોપાન સમાવ સુંદરા વિલા અને કોમ્પ્લેક્સ રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાત મુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 ને શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ। તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ। સાઇટ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ વસુંધરા વિલા પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો બાળકો માટે પ્લે એરિયા રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા ના સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ સંપર્ક સંજય પટેલ પોંગલુ મોબાઈલ નંબર છે 94-281-86-880 રાજેશ પટેલ વદરાડ મોબાઈલ નંબર છે 99-245-55-451 સૌને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવું છું। દીપાવલીની પૂર્વ સંધ્યાએ આપ સૌના જીવનમાં નવું વર્ષ ખૂબ ખૂબ ઉર્જા ભરેલું આવે તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના સાથે આપ સૌને ફરીથી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। આપણને વિદિત છે કે આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશે દુનિયામાં આગવી દિશા પકડી છે। વિકાસની આ ગતિમાં સહકારિતા પણ બાદ ના રહી જાય એના માટે આદરણીય વડાપ્રધાનશ્રીએ ગુજરાતના બીજા પનોતા પુત્ર માનનીય અમિતભાઈ શાહને સહકારિતાની આગવી જવાબદારી પણ સોંપી છે। ત્યારે એક સહકારી તરીકે
ચોક્કસ કહું છું કે આવતા દિવસોમાં સહકારિતા ખૂબ વિકસશે અને એમના અનુભવનો લાભ જનસામાન્યને મળશે. એમાંથી આજે ગુજરાત રાજ્યમાં પણ આપણા મુખ્યમંત્રીની શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વમાં સહકારિતા પણ આ વિકાસની દિશામાં આગળ વધી રહી છે. ત્યારે આ એક જિલ્લા બેંક તરીકે આ જિલ્લાના ખેડૂતોને ખૂબ વિશેષ શુભકામનાઓ એટલા માટે આપું છું કે આ બેંકે આ કોરોના જેવી મહામારીમાં પણ ખેડૂતો માટે આર્થિક રીતે કમર ના તૂટી જાય તેવી દિશામાં પગલાં ભર્યા છે અને એના માટે મારા બોર્ડના ડાયરેક્ટર મિત્રોને, ચીફ એક્ઝિક્યુટિવને અને અધિકારી મિત્રોને પણ અભિનંદન પાઠવું છું. ફરીથી સૌને ખૂબ ખૂબ નૂતન વર્ષે અભિનંદન. અસ્તુ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. દવાખાનાથી મારું ક્લિનિક લગભગ છેલ્લા 12 વર્ષથી પ્રાતિજ ગામના તમામ દર્દીઓ માટે સારવારનું એક કેન્દ્રનું મુકામ છે. અને છેલ્લા 12 વર્ષથી હું અહીંયા પ્રાતિજમાં લગભગ મેઇન બજારમાં અહીંયા એક ડૉક્ટર તરીકે દરેક દર્દીને સેવા આપી રહ્યો છું. આવનારા નવા વર્ષ અને દિવાળી પર્વ નિમિત્તે તમામ પ્રાંતિજ તાલુકાના અને પ્રાંતિજ નગરજનોને દિવાળી તથા નૂતન વર્ષના સર્વેને નૂતન વર્ષ અભિનંદન. છેલ્લા 2-1 વર્ષથી દરેક વ્યક્તિ કોરોનાનો કપરો કાળ સહન કરી રહ્યો છે અને એ કોરોનામાંથી લગભગ તમામ ઘર અથવા તો હું કહું ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ બાકી રહ્યું નથી અને એ આઘાત ખૂબ જ ગહેરો અને અમે એકદમ નજીકથી અનુભવેલો છે. આ કાળ જલ્દીથી પૂરો થાય અને આગળ હજી કોરોના પૂરો થયો નથી એટલે તમામ વ્યક્તિઓએ બેફામ થઈને ફરવાની જરૂર છે નહીં. માસ્ક અને 2 ગજની દૂરી જે સરકારશ્રીએ મંત્ર આપેલો છે તેનું સર્વે હજુ પણ પાલન કરવાની જરૂર છે અને આપણે આ કોરોનાને હંમેશ માટે ખતમ કરવો એ આપણી જવાબદારી છે. અસ્તુ. ઇન્ડિયન સોપારી પરિવાર દ્વારા દિવાળી પર્વને લઈને પ્રાંતિજ તથા તાલુકાની જનતાને હાર્દિક શુભેચ્છાઓ, શુભકામનાઓ તેમજ નૂતન વર્ષે અભિનંદન. દિવાળીના શુભ અવસરને લઈને અમારે ત્યાં સ્પેશિયલ મુખવાસ મળી રહેશે. મુખવાસની અવનવી વેરાયટીઓ પણ મળી રહેશે. મીઠા આમળા, અનારદાણા, દ્રક્ષાદિવટી, અપલમ, મીઠી કેરી, નવરંગ, રોસ્ટેડ શ્રીજી, અલસી, મિક્સ મુખવાસ, ફેમિલી પેક, ચોકલેટ, પાન મસાલા, સોપારી, ગોળી બિસ્કિટ, રિટેલ તથા હોલસેલ માટે સંપર્ક કરો ઇન્ડિયન સોપારી. દિવાળી પર્વને મુખવાસની અવનવી વેરાયટીઓ માટે આજે જ મુલાકાત લો અમારી. અમારું સરનામું નોંધી લેશો. ઇન્ડિયન સોપારી, 7 સ્વામી વિવેકાનંદ શોપિંગ સેન્ટર, ભાખરિયા બસ સ્ટેન્ડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 99741-68898. નમસ્કાર મિત્રો, જેડેસ ટીવીના દર્શક મિત્રો, પ્રાંતિજ અને પ્રાંતિજ તાલુકાના જનતાને
ઇન્ડિયન સોપારી અને આરબી ટ્રેડર્સ તરફથી આવનારા વર્ષની અને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. આપનું આવતું વર્ષ ખૂબ મંગળકારી રહે તેવી શુભકામનાઓ. જય હિન્દ, જય ભારત. નમસ્કાર ખેડૂત ભાઈઓ તથા વેપારી ભાઈઓ તથા આપ સૌને દીપાવલીનું આવતું નવું વર્ષ સુખદાયી, ફળદાયી તથા સમૃદ્ધિ તરફ આગળ વધે તથા આવતું વર્ષ દરેક માટે સારું સ્વાસ્થ્ય રહે તેવી હું પરમાત્માને પ્રાર્થના કરું છું. બજાર સમિતિ પ્રાંતિજ તરફથી તથા સબિયાટ સલાલના હરાજીમાં ભાગ લેતા ખેડૂત ભાઈઓને પોષણક્ષમ ભાવો મળી રહે તથા બજાર સમિતિમાં કોઈ તકલીફ ન પડે તેનું અમે ખાતરીપૂર્વક સહકાર આપીશું. અને બીજું કે અમારા સ્ટાફ તરફથી ખેડૂત ભાઈઓને હરાજીમાં પણ સારો એવો ભાવ મળી રહે તેના માટે અમે પ્રયત્નશીલ રહીશું અને સારા એવા ભાવ પોષણક્ષમ મળી રહે તે માટે બજાર સમિતિ પ્રાંતિજ તરફથી અમે સહકાર આપવા બંધાયેલા છે. અને એકવાર ફરીથી આવતું નવું વર્ષ દરેક ખેડૂત ભાઈઓ માટે, વેપારી ભાઈઓ માટે તથા અન્ય માટે પણ સારું રહે તે હું પરમાત્માની પ્રાર્થના કરું છું. જય જવાન, જય કિસાન.